બોટાદમાં 72મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની કરવામાં આવી શાનદાર ઉજવણી. બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે દેશના 72મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. માનનીય કલેક્ટર શ્રી વિશાલ ગુપ્તાએ રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી તથા આ પર્વ નિમિત્તે દેશને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા તથા તેઓ શ્રીએ જણાવ્યું હતું કે આપણા દેશે છેલ્લા 7 દાયકાથી લોકશાહીને સુરક્ષિત રાખીને ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના છે. આ ઉપરાંત બોટાદની ધરાને કર્મભૂમિ બનાવનાર રાષ્ટ્રીય શહેર મેઘાણીજી તથા જનની જોડ સખી નઈ જલેરી લોલ તે દ્વારા બોટાદને વિશ્વના ફલક પર મૂકનાર કવિશ્રી બોટાદકરના પ્રધાનને પણ યાદ કર્યું હતું. તેમજ બોટાદના સમાજસેવકોને પણ આ તકે તેઓશ્રીએ યાદ કર્યા હતા. તેઓશ્રીના તેમજ અન્ય અધિકારીઓના હસ્તે કોરોનાના કપરાકાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા જુદી જુદી સંસ્થાઓના કર્મચારીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ બોટાદ પોલીસના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ દર્શાવી હતી, જ્યારે બોટાદની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓની બાળાઓએ દેશભક્તિની કૃતિઓ સુંદર રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી, નિવાસી અધિકારી તથા અન્ય અધિકારીઓ અને કર્મચારી વર્ગ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમના સમાપન બાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અંગે કલેક્ટરશ્રી તેમજ SPC દ્વારા મીડિયાને માહિતી આપી સૌને આ પર્વની શુભકામનાઓ પાઠવેલ હતી. કેમેરામેન પરેશ શેખ સાથે કિશન મહેતા, ડેઇલી ન્યૂઝ, બોટાદ.
आज रोज 26 जनवरी दिवसे समग्र गुजरात राज्य अने बोटाद जिल्लानी प्रजा ने प्रजासत्ताक पर्व की खूब खूब शुभेच्छाओ पाठवुं छुं। जय जय गरवी गुजरात, जय हिंद। आज समग्र राष्ट्र अने बोटाद जिल्लामां पण आपणे 72મો प्रजासत्ताक दिवस उजवी रह्या छीए। बोटाद जिल्लानी तमाम जनता ने आ दिवसनी मारी खूब खूब शुभेच्छा छे। लोकशाही ने आ पर्व ने अपने सौ साथे मळीने उजवीए। गत वर्षनी जे कोरोनानी महामारीमांथी आपणे जे रीते मुश्किलमांथी मजबूताईथी बहार आवी रह्या छीए, एवी ज रीते लोको संयमपूर्वक आपणे सौ काळजी राखी અને આગામી વર્ષે પણ ખૂબ સારી રીતે મજબૂતાઈથી બહાર આવીએ એવી આ પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા।